પંજાબની સ્પેશિયલ વેરાયટી હવે આપણા રાજકોટમાં મળશે. હવે અમદાવાદ વાળાને અહીંયા જમવું આવવું પડશે, વડોદરા વાળાને આવવું પડે, જામનગર, જૂનાગઢ બધાને અહીંયા જમવું આવવું પડે, પંજાબ નહીં જવાનું. કારણ કે ભાઈ અહીંયા એવી તો વેરાયટી શું મળે છે કે પંજાબની વેરાયટી અહીંયા મળે, પંજાબ લોકો નો જઈને અહીંયા આવે છે. તો એની સ્પેશિયલ હાઈલાઈટ છે પિંડી પટિયાલા સિઝલર. આમાં શું આવે? લચ્છા પરાઠા આવે, ફ્રેન્ચ ફ્રાઈઝ આવે, દાલ મખણી આવે, બિરયાની આવે, આના સિવાય તો ઘણું બધું. એટલે આવું એકવાર માણસ જમી જાય ને એટલે શાક રોટલાય ભૂલી જાય એવી વેરાયટી છે. અને આ રેસ્ટોરન્ટ કોને બનાવી ખબર છે? આવી રીતે ચાર ભાઈએ મળીને બનાવેલી છે. બધાય એન્જિનિયર ડિગ્રી મેળવીને આ રેસ્ટોરન્ટ કરી છે. એટલે એમાં સ્વાદ કેવો હોય તમે તમારા મનથી વિચારી લ્યો. ટોટલ મેનેજમેન્ટ એમને કરવાનું. ચાર ભાઈ છે, એક ભાઈ અહીંયા છે, બે કિચનમાં ધ્યાન આપે છે, એક ભાઈ કાઉન્ટરે છે. હવે આના સિવાય અહીંયા ઘણી બધી વેરાયટી મળે છે. અને એની સ્પેશિયલ પાઉંભાજીની વાત કરીએ ને તો પનીર ટુકડા પાઉંભાજી છે, સ્પેશિયલ બીટેકની જે સ્પેશિયલ સબ્જી હોય ને પંજાબી, તો એ બીટેક સ્પેશિયલ સબ્જી પંજાબી. સાથે ધાબા રોટી, જીની રોલ, ઢોસા, ગોટાળા ઢોસા, આવી અવનવી વેરાયટી અહીંયા, પીઝા, સેન્ડવિચ, ગાર્લિક બ્રેડ, અવનવા ઢોસા, મંચુરિયમ, તમે માંગો એ વેરાયટી મળે. સૂપથી લઈ ડેઝર્ટ સુધી તમામ વેરાયટી મળે છે. અને બપોરે આવો ને તો માત્ર ને માત્ર 250 રૂપિયામાં પંજાબી સબ્જી મળે છે. બાજુમાં મોટું મસ્ત મજાનું ગાર્ડન છે, જગ્યા છે. એ જગ્યામાં તમારે ફેમિલી ફંક્શન હોય, બર્થડે પાર્ટી હોય, કીટી પાર્ટી હોય, તો એક સાથે 200 વ્યક્તિ ફૂલ એન્જોય કરી શકો ને એવડી વિશાળ જગ્યા છે. 110 જણાનું તો અહીંયા સીટિંગ છે. એક સાથે તમે 110 જણા સાથે જમી શકો છો મળીને. તો મારા વાલીડાઓ, આવી રેસ્ટોરન્ટમાં તમે જમવા પહોંચી જાવ ને તો મજા જ પડી જાય. અંદર આખું ઓપન કિચન છે, તમારી નજરની સામે તમે લાઈવ કિચન જોઈ શકો. અહીંયા કિચનમાં કોઈ તાળા નથી. અહીંયા આ કિચનમાં એટલી ચોખ્ખાઈ અને શુદ્ધતા છે એ બીજી ક્યાંય જોવા નહીં મળે. મોટો આજીનો કલર એસન્સનો બિલકુલ ઉપયોગ કરવામાં નથી આવતો. અને હા, હવે આવું સારું સારું જમવું હોય તો આવશો ક્યાં? રાજકોટમાં આવી જવાનું. પુનિતનગરથી આપણે 80 ફૂટના રોડ ઉપર આવો એટલે સર્વોદય સ્કૂલ આવે. સર્વોદય સ્કૂલની બાજુમાં જ આવી જાય છે, સામે પવિત્ર માર્ટ છે એની સામે આવી જાય છે બીટેક ફૂડ કોર્ટ. તો મારા વાલીડાઓ વહેલી તકે પહોંચી જજો. બાકી પછી કહેતા નહીં કે સુરેશભાઈ આપણને કીધું નહીં, એ એકલા એકલા જમે છે. ના, હું તો જમી લઉં છું પણ તમને કહું છું કે વહેલી તકે તમે પણ પહોંચી જજો.